આ વિડીયોમાં આપણે બીજું એક અગત્યનું ટોપિક જોવાના છે, વિદ્યુત ડાયપોલ એટલે શું. વિદ્યુત ડાયપોલ એટલે શું? સમજાવો. ડાયપોલ કોને કહેવાય પહેલા યાદ રાખો, વિદ્યુત ડાયપોલ કોને કહીશું, આપણે વ્યાખ્યા લખવી હોય શું લખાય? વિદ્યુત ડાયપોલ. આને વિદ્યુત દ્વિધ્રુવી પણ કહેવાય, દ્વિધ્રુવી. તો પેલા વિદ્યુત ડાયપોલ કહીશું કોને, ધ્યાન રાખજો. તો બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો, બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે રાખેલા હોય. પરિમિત અંતરના આપણે સરળતા ખાતર 2a લખીએ છીએ. તો જે રચના તૈયાર થાય એને વિદ્યુત ડાયપોલ કહેવાય. બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે, માપી શકાય એવા અંતરે રાખ્યા હોય ત્યારે જે રચના તૈયાર થાય એને વિદ્યુત ડાયપોલ કહેવાય. એટલે વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા લખવી હોય તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોથી, વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે. વિદ્યુત ડાયપોલ એટલે કે વિદ્યુત દ્વિધ્રુવી કહે છે. આ ડાયપોલની વ્યાખ્યા થઈ. આગળ જો હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય, એના પછી છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે દ્વિધ્રુવી, વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા. એક વ્યાસી વ્યાખ્યાયિત કરી છે સરળતા ખાતર, અમુક સૂત્ર સાબિત કરવામાં સરળતા પડે એટલે એક નવી રાશિ વ્યાખ્યાયિત કરેલી છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મતલબ વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રા. અને જો બે ધ્રુવ હોય એની ચાક ગતિ કરવાની માત્રા એ અમુક રાશિ વડે દર્શાવાય છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કયા સૂત્ર વડે દર્શાવાય? તો વિદ્યુત ડાયપોલ ઉપરનો કોઈ એક વિદ્યુત ભાર અને બંને વચ્ચેનું અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. શું વ્યાખ્યા લખાય? વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર Q અને તેમની વચ્ચેના અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કહે છે. અને માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P કેવી રીતે લખાય? ડાયપોલ પરનો કોઈ એક વિદ્યુત ભાર લખવાનો અને બંને વચ્ચેનો અંતર 2a એનો ગુણાકાર કરો એટલે ડાયપોલ મોમેન્ટ મળી જાય. હવે ડાયપોલ મોમેન્ટ એ કેવી રાશિ છે યાદ રાખો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. એટલા માટે તો મેં ઉપર તીર કર્યો છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. અને જો સદિશ રાશિ હોય તો એની દિશા હોય, તો દિશા કઈ તરફ? તો યાદ રાખો તેની દિશા માઇનસ ક્યુ થી એટલે ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ હોય છે. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન તરફ, એટલે તમારે અહીંયા દિશા બતાવી હોય તો ઋણ થી ધન એટલે આમ બતાવાય. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુત ભાર થી ધન તરફ. આગળ જુઓ, હવે ડાયપોલ મોમેન્ટનો એકમ વિદ્યુત
डायपोल मोमेंट नो एकम, तो एकम शू थाय आनो, तो तमे अहींया जोई सको छो विद्युत भार नो एकम कूलम्ब, अने टू ए अंतर छे एटले अंतर नो एकम मीटर, कूलम्ब इंटू मीटर थाय। पछी विद्युत डायपोल मोमेंट नु पारिमाणिक सूत्र, विद्युत डायपोल मोमेंट नो पारिमाणिक सूत्र शू थाय, पारिमाणिक सूत्र हूँ सरलता थी एकदम लखी दईस। जो अंतर माटे L1 लखाय, अने आ छे ने कूलम्ब एटले विद्युत भार छे, विद्युत भार क्यू बराबर IT, एटले विद्युत भार माटे पारिमाणिक सूत्र मां क्यू लखाय, विद्युत प्रवाह माटे पारिमाणिक सूत्र में ए लखाय, अने समय माटे पारिमाणिक सूत्र में टी लखाय। तो विद्युत भार माटे क्यू नी जग्या AT एटले A1 T1, A1 T1 आ रीते लखाय, अने दर तो छे ज नहीं एटले M0, तो पारिमाणिक सूत्र शुं थयुं M0 L1 T1 A1। तो आ विद्युत डायपोल मोमेंट नुं पारिमाणिक सूत्र थयुं। हवे आगळ विद्युत डायपोल पर नो कुल विद्युत भार केटलो, तो जुओ तमे डायपोल पर नो कुल विद्युत भार जुओ तो धन जेटलो छे एटलो ज ऋण छे, तो कुल विद्युत भार केटलो गणाय? 0 थशे। विद्युत डायपोल पर नो कुल विद्युत भार 0 थशे, परंतु कुल विद्युत क्षेत्र, कुल विद्युत क्षेत्र ई 0 થશે નહીં, એનું કારણ શું? અહીં વિદ્યુત ભારોના સ્થાનો છે ને અલગ અલગ જગ્યાએ છે, વિદ્યુત ભારોના સ્થાનો અલગ અલગ બિંદુએ હોવાથી કુલ વિદ્યુત ક્ષેત્ર 0 ના થાય, પરંતુ કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થશે નહીં, કારણ કે વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે। એનું કારણ હું તમને કહી દઉં બીજી રીતે, જો અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર છે। હવે તમને ખબર છે કે વિદ્યુત ભારની નજીક ક્ષેત્ર વધારે હોય, તો ધારી લો કે આ ધનની નજીક ક્ષેત્ર લઈએ, તો ધારો કે 10 જેટલું વિદ્યુત ક્ષેત્ર છે। હવે માઇનસનું આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હું નક્કી કરું, તો માઇનસથી આ બિંદુ દૂર છે એટલે વિદ્યુત ક્ષેત્ર દૂર છે એટલે ઓછું હશે, એટલે માઇનસ નું વિદ્યુત ક્ષેત્ર ઓછું, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે કેટલું થાય? +10 - 7 એટલે +3 જેટલું વિદ્યુત ક્ષેત્ર થાય પરિણામી। હવે અહીંયા જો ધન વિદ્યુત ભાર વડે અહીંયા જો પેલા ઋણ નું ક્ષેત્ર અહીંયા કેટલું, તો -10, ઋણ વડે ઉદ્ભવતું અહીંયા ક્ષેત્ર એના બિંદુ પાસે ઋણ પાસે જ સૌથી વધારો એટલે -10, અને ધન થી દૂર છે એટલે અહીંયા ક્ષેત્ર ધન નું ઓછું, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર -3 થાય। એટલે કે ડાયપોલ નું કુલ વિદ્યુત ક્ષેત્ર 0 થાય નહીં, કારણ કે વિદ્યુત ભારોના સ્થાન અલગ અલગ છે। તો ધ્યાન આપો, વિદ્યુત ડાયપોલ ની અંદર પહેલા એની વ્યાખ્યા શું વ્યાખ્યા લખીએ છીએ આપણે, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારોથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહે છે। પછી એક નવી વ્યાખ્યા સરળતા ખાતર વ્યાખ્યાયિત કરેલી છે, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવી ચાકમાત્રા કોને કહેવાય? તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કોઈ એક વિદ્યુત ભાર અને બંને વચ્ચેના અંતર 2a ના ગુણાકારને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે। શું એના પછી વ્યાખ્યા પરથી સૂત્ર લખો, સૂત્ર લખ્યા પછી કેવી રાશિ છે તે લખો, પછી એની દિશા બતાવો, પછી એકમ લખો, પારિમાણિક સૂત્ર, અને પછી ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય, કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું લખો કેટલું થાય એ લખો, એટલે આ પ્રશ્ન પૂરો થાય। હવે આગળ છે બિંદુ ડાયપોલ, બિંદુ ડાયપોલ કોને કહેવાય? આમ તો નામ પરથી ખબર પડી જાય બિંદુ જેવી ડાયપોલ, તો P બરાબર Q ઇન્ટુ 2A ને P ઇન્ટુ QA Q ઇન્ટુ 2A માં લિમિટ 2A ટેન્સ ટુ 0 અને લિમિટ Q ટેન્સ ટુ ઇન્ફિનિટી ના લક્ષ પર
मरती डायपोल ने बिंदु डायपोल कहे छे। आनो मतलब समझो बरोबर, नाम पर थी खबर पड़ी जाए कि बिंदु डायपोल एटले बिंदु जेवी डायपोल। एटले धारो के धन छे ने ए अहींया छे अने ऋण पण अहींया ज लईए, बंने एक ज जग्याए संपात थाय तो बिंदु जेवी डायपोल बने। जो पेला धन ने ऋण छूटा हता एकबीजानी नजीक लाई दो एकदम एटले बिंदु जेवी डायपोल थाय। तो बिंदु जेवी डायपोल बनावा माटे अंतर केटलू थई गयुं? लगभग जीरो जेटलू। એટલે આને કહેવાય લિમિટ ટુ એ ટેન્સ ટુ ઝીરો, જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર લગભગ ઝીરો જેટલું થઈ જાય। ડાયપોલ મોમેન્ટના સૂત્રમાં બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ઝીરો જેટલું હોય ત્યારે જે ડાયપોલ મળે એને બિંદુ ડાયપોલ કહેવાય। બીજી કઈ પરિસ્થિતિમાં ડાયપોલ બને સમજો, બે વિદ્યુત ભારો તમે અતિ સૂક્ષ્મ લીધા છે તો અંતર વધારે હશે, પણ જેમ જેમ વિદ્યુત ભારો મોટા કરતા જાઓ ત્યારે બે વિદ્યુત ભારો એકબીજાની નજીક આવતા જાય, અને બહુ મોટા કરો એટલે લગભગ બે વિદ્યુત ભારો ભેગા થઈ જાય અને ત્યારે એને તમે બિંદુ ડાયપોલ કહી શકો। એટલે જો વિદ્યુત ભારનું મૂલ્ય ખૂબ જ વધારે હોય ત્યારે અંતર લગભગ ઝીરો થઈ જાય અને એ વખતે જે ડાયપોલ મળે એને બિંદુ ડાયપોલ કહી શકાય। એટલે તમારે શું લખવાનું બિંદુ ડાયપોલના વ્યાખ્યામાં? ડાયપોલ મોમેન્ટ પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ, માં જ્યારે અંતર લગભગ ઝીરો જેટલું હોય વિદ્યુત ભારો ખૂબ જ મોટા હોય ત્યારે જે ડાયપોલ મળે એને બિંદુ ડાયપોલ કહેવાય। ચલો તો આ જે ડાયપોલ થઈ એ બિંદુ ડાયપોલ થઈ બરોબર। તો બિંદુ ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર બિંદુ ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો એ તો તમે જો ધન જેટલો છે એટલો ઋણ છે એટલે ઝીરો થાય। અને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું? કુલ વિદ્યુત ક્ષેત્ર તો ધને અહીંયા છે ને ઋણે અહીંયા છે, અહીંયા જેટલું ધન હોય એટલું જ ઋણ હોય, બંને એક જ જગ્યાએ છે, અને પરિણામે કુલ વિદ્યુત ક્ષેત્ર પણ ઝીરો થાય। એટલે બિંદુ ડાયપોલ પરનો કુલ વિદ્યુત ભાર ઝીરો અને કુલ વિદ્યુત ક્ષેત્ર પણ ઝીરો થાય, અને આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય।